દૂધ મંડળી પર જઈ દૂધ ઢોળી પશુપાલકોએ વિરોધ કર્યો. દ્રશ્યો આપ જોશો, આ વલસાડના પરવાસા ગામના છે. પશુપાલકોનો આરોપ છે કે છેલ્લા ઘણા સમયથી તેમને દૂધના પોષણક્ષમ ભાવ નથી મળતા. એટલું જ નહીં, તમામ પશુપાલકોના દૂધના ફેટ પણ ઓછા આવી રહ્યા છે, જેને લઈ અનેક વખત દૂધ મંડળીના સંચાલકોને રજૂઆત કરી. દૂધ મંડળીના સંચાલકોએ જ પોતપોતાની સમસ્યા જણાવવા પશુપાલકોને આજે બોલાવ્યા હતા. પશુપાલકો તો મોટી સંખ્યામાં પહોંચ્યા, પરંતુ દૂધ મંડળીના સંચાલકો આવ્યા જ નહીં, જેને લઈ પશુપાલકો રોષે ભરાયા અને દૂધ મંડળીએ જ દૂધ ઢોળી રોષ વ્યક્ત કર્યો. પશુપાલકોએ માંગ કરી કે દૂધના વધુ ફેટ મળે અને પોષણક્ષમ ભાવ મળે, સાથોસાથ મંડળીની વર્તમાન સમિતિને જ બદલી દેવામાં આવે. આજ રોજ આ ફેટ બાબતમાં અને આ કમિટી બદલવા બાબતમાં અમે મીટિંગ કરેલી હતી, કલાબેનને બોલાવેલી, એણે તારીખ આપેલી હતી અમને. એ આવી જ નથી આજે, ને હું આવવાની જ નથી એમ કહે. એટલા માટે અમે એને ગેરહાજર રાખીને અમે નવી કમિટીનું આયોજન કરવાનું છે. અને 3 ફેટમાં 24 રૂપિયામાં અમે દૂધ ભરવાના નથી. 3નું જ અમને ફેટ બતાવે. હા, ને પછી કે પાણી નાખીને લાવે, તમે પાણી નાખીને લાવે. અમે પાણી નાખીને નથી લાવતા તો પણ અમારું એ નામ આવે. ઘાસ કાથી કાથી કાપીને લાવીને અમે લોકો કરીએ. 2 લિટર દૂધ ન નીકળે તો ફાયદો શું અમને?